પ્રકૃતિ આરોગ્ય યોગા અને વન સૌંદર્યનો અનોખો સમન્વય એટલે એકતાનગરનું આરોગ્ય વન. પ્રતિક પંડ્યાના જણાવ્યા અનુસાર આરોગ્ય વન 70 એકર જમીન પર તૈયાર કરાયું છે. આરોગ્ય વન અને આરોગ્ય કુટીર ખાતે મોટી સંખ્યામાં ઔષધીય છોડનો ઉછેર કરવામાં આવ્યો છે. 70 એકરમાં પથરાયેલું વિશાળ આરોગ્ય વન, 6 ગાર્ડનમાં 380 પ્રકારના 5 લાખ છોડ ઉછેરવામાં આવ્યા છે. વિશાળ આરોગ્ય વનને ડ્રોનથી નિહાળવામાં આવે તેવા આરોગ્ય વનમાં ગાર્ડન ઓફ કલર્સ, અરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન ગાર્ડન જોવા મળશે. એ ઉપરાંત ઇન્ડોર પ્લાન્ટેશન વિભાગ, આયુર્વેદ ફૂડ શોપ અને ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર પર તૈયાર. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદીએ આજે આરોગ્ય વન અને આરોગ્ય કુટીરનું લોકાર્પણ કર્યું છે. જે પૈકી આરોગ્ય વન 70 એકર જમીન પર તૈયાર કરાયું છે. આરોગ્ય વન અને આરોગ્ય કુટીર ખાતે મોટી સંખ્યામાં ઔષધીય છોડનો ઉછેર કરવામાં આવ્યો છે. આરોગ્ય વનમાં લોટસ પોન્ડ એટલે કે કમર તરાવ તૈયાર કરાયું છે. વિવિધ પ્રકારના ગાર્ડનની સાથે ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર બનાવાયું છે. આરોગ્ય વનમાં વિવિધ પ્રકારના 6 ગાર્ડનમાં 380 પ્રકારના 5 લાખ છોડ ઉછેરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વનમાં લોટસ પોન્ડ ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લુટેયા ગાર્ડન, અરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન ગાર્ડન, ઇન્ડોર પ્લાન્ટેશન વિભાગ, ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર, સોવિનિયર શોપ, આયુર્વેદ ફૂડ શોપ તૈયાર કરાયા છે અને સાથે આદિવાસી સંગીતની મજા પણ લઈ શકાય છે. એ ઉપરાંત કેરળના ડૉક્ટર અને નિષ્ણાત સ્ટાફ જુદી જુદી નેચરોથી થેરાપીની પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં તૈયાર કરાયેલા આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરળના ડૉક્ટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચરો થેરાપીને પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારીરિક સુખાકારી સાથે કુદરત સાથે તદામ્ય પણ અનુભવે છે. આરોગ્ય વન કુદરતી પ્લાન્ટથી ભરપૂર છે અને સૌથી વધુ ઓક્સિજન આપે એવા પ્લાન્ટ છે. અહીંના યોગ અને ધ્યાન ગાર્ડનમાં યોગ કરવાની ઉત્તમ જગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે માનવે પ્રાગૈતિહાસિક સમયથી ઔષધીય વનસ્પતિના મહત્ત્વને સાકાર કર્યું છે. આધુનિક તેમજ આયુર્વેદ જેવી પરંપરાગત ઔષધિ પ્રણાલીનો આરોગ્ય સારવાર તેમજ માલિશ, કેટલીક ચોક્કસ બીમારીનો ઇલાજ અને નિવારક સારવાર માટે પ્રાચીન સમય ઉપયોગ થતો રહ્યો છે. આરોગ્ય વનના પ્રવેશદ્વારે સૂર્ય નમસ્કારના માનવ કદના 12 પોસ્ટર મૂકવામાં આવ્યા છે. તંદુરસ્ત જીવન માટે દૈનિક જીવનમાં આચરણમાં મૂકવાની આ કસરતો યોગનું મહત્ત્વ સમજાવે છે. રોજબરોજના જીવનમાં ઔષધીય વનસ્પતિના મહત્ત્વ અને તેની વિરાસતે મુલાકાતીઓ પરિચિત થાય તે માટે ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર પણ ઊભું કરાયું છે. આરોગ્ય વન ખાતે અનોખું આકર્ષણ છે. ઔષધ માનવનું આ આરામની મુદ્રામાં ત્રિપરી પાણમાં મહાકાય માનવ આકૃતિ છે. આ આકૃતિમાં દરેક માનવ અંગ લાભકારી ઔષધીય વનસ્પતિ સાથે દર્શાવવામાં આવ્યા છે. એટલે માનવ શરીરના ખાસ ભાગ પર સંબંધિત ઉપચારાત્મક વનસ્પતિઓ એ રીતે ઉગાડવામાં આવી છે જેથી મુલાકાતીને ખાસ માનવ અંગને ઉપયોગી ઔષધિ વનસ્પતિની જાણકારી મળી રહે. આરોગ્ય વનમાં 5 ઉદ્યાન છે. 1 રંગોનું ઉદ્યાન, 2 અરોમા ઉદ્યાન, 3 યોગ ઉદ્યાન, 4 એલ્બા ગાર્ડન અને 5 લેટિયો ઉદ્યાન. આંતરિક લેન્ડસ્કેપ મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા ઇન્ડોર વનસ્પતિ વિભાગ પણ ઊભો કરવામાં આવ્યો છે. આંતરિક લેન્ડસ્કેપિંગ શાંત અને મોહક વાતાવરણ ઊભું કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. આવા વાતાવરણમાં વ્યક્તિ આરામથી ટહેરવા પ્રેરાય છે. આ ઉદ્યાનમાં થોડોક વિસ્તાર આચ્છાદિત કરવામાં આવ્યો છે. એ ઉપરાંત પરંપરાગત સારવાર પ્રણાલીને તેના મૂળભૂત સ્વરૂપમાં સમજવા અને તેનું આબેહૂબ આરોગ્ય વન ઊભું કરવા ગુજરાત વન વિભાગે કેરળના શાંતિગીરી આશ્રમનો સહકાર મેળવ્યો છે. શાંતિગીરી આશ્રમ 60 કરતાં વધુ વર્ષથી આયુર્વેદ, સિદ્ધા અને યોગની પ્રાચીન સારવાર પ્રણાલી સાથે જોડાયેલું છે. આ ઉદ્યાનથી ભારત અને વિદેશના મુલાકાતીઓને આયુર્વેદ, સિદ્ધા, પંચકર્મ યોગ, મર્મ અને નેચરોપથી આધારિત સર્વાંગી આરોગ્ય સંભાળ અંગેની જાણકારી પૂરી પાડી શકે છે. તો આવો આરોગ્ય વન શાંતિગીરી સુખાકારી કેન્દ્ર ખાતે નર્મદા કૂતરોમાં આ આહલાદક વાતાવરણમાં સાચા પારંપરિક ઉપચારોનો અનુભવ માણી શકાય છે. આરોગ્ય વનમાં શાંતિગીરી સુખાકારી કેન્દ્ર કે આરોગ્ય કુટીરમાં ધરાસ્નેપાનમ, શિરોસ્વતી, પીજીચિલ, ઉદાવર્થનમ, મર્મચિકિત્સા, નશ્યમ, કર્ણપુરાણમ, થારપાનમ, નજાવર,
રાખરીજ, હર્બલ સ્ટીમ બાથ, રસાયણ ચિકિત્સા, સ્પાઇનલ બાથ અને ઉપચારાત્મક માલિશ જેવા કેરળના લોકપ્રિય ઉપચારો પૂરા પાડવામાં આવ્યા છે. ઔષધ્યાન આરોગ્યવનમાં વાગતું સંગીત મુલાકાતીઓને ઉષ્ણકટિબંધના જંગલોના વાતાવરણની અનુભૂતિ કરાવે છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.